નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુમિત પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઇડર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ટ્રાન્ઝેક્શન ઓન એન ઇ કોમર્સ સાઇટ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ ઇ કોમર્સ એટલે ઇન્ટરનેટ પર થતાં ખરીદ અને વેચાણ ને ઇ કોમર્સ કહેવામાં આવે છે ઈ કોમર્સ કરવા માટે જુદા જુદા વિકલ્પોનો પસંદ કરવામાં આવે છે જે વાક્યે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ યુપીઆઈ સીઓડી અને ઈ વોલેટનો ઉપયોગ કરવામાં આવે છે આપણે અહીંયા અમેઝોન સાઈટ ઉપર જુદા જુદા ટ્રાન્ઝેક્શન માટેના વિકલ્પો ઉપલબ્ધ છે એ જોઈ રહ્યા છીએ જે અહીં આપણને દેખાય છે કે કયા કયા વિકલ્પો દ્વારા આપણે આપણું ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરી શકીએ છીએ જેવા કે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બીજું છે નેટ બેન્કિંગ ત્રીજું છે યુપીઆઈ એપ્સ ચોથું છે ઈએમઆઈ અને પાંચમું છે કેશ ઓન ડિલેવરી આમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ એ સોળ આંકડાનો નંબર હોય છે જેમ કે હું અહીંયા ક્રેડિટ કાર્ડ નાખું છું અને પછી સિલેક્ટ કરતાં મને સોળ આંકડાનો નંબર પછી મારું નામ અને ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની એક્સપાયરી ડેટ નાખવાની હોય છે અહીંયા બીજા વિકલ્પમાં આપણે જોઈએ છીએ કે નેટ બેન્કિંગ દેખાય છે નેટ બેન્કિંગમાં આપણે સિલેક્ટ કરીને ચૂઝ એન્ડ ઓપ્શન જે કોમ્બો બોક્સ દેખાય છે તેમાંથી આપણે જે બેન્કનું નેટ બેન્કિંગ ઉપલબ્ધ હોય એ બેન્ક આ બોક્સમાંથી આપણે સિલેક્ટ કરીશું ધારો કે મારી જોડે એચડીએફસી બેન્કનું નેટ બેન્કિંગ અવેલેબલ છે હું એચડીએફસી બેન્ક સિલેક્ટ કરીને યુઝ ધીસ પેમેન્ટ મેથડ પર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આવશે જ્યાં તમે તમારો નેટ બેન્કિંગ કરવા માટે પ્લેસ યોર ઓર્ડર એન્ડ પે ઉપર ક્લિક કરશો તો તમને એચડીએફસી સાઇટના પેજ ઉપર તમને લઈ જશે અહીંયા તમે શું નાખશો તો તમારો કસ્ટમર આઈડી અને તમારો પાસવર્ડ જેથી તમે એચડીએફસી બેંકના નેટ બેન્કિંગમાં લોગિન થઈ શકશો અને જે પેમેન્ટ છે એ તમે પછી ટ્રાન્ઝેક્શન પિન નાખીને વેબસાઇટને પેમેન્ટ કરી શકો છો ત્રીજું ઓપ્શન છે યુપીઆઈ મેથડ આપ સૌ જાણો છો કે આજકાલ યુપીઆઈ માટે જુદી જુદી એપ્લિકેશન્સ યુઝ થાય છે જેવી કે પેટીએમ ગૂગલ પે અને ફોનપે જેવી એપ્લિકેશનો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા માટે યુઝ થાય છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પ્લીઝ એન્ટર યોર યુપીઆઈ આઈડી તો જ્યારે પણ તમે ગૂગલ પે અથવા ફોનપે અથવા પેટીએમની વાત કરો છો ત્યારે દરેક જોડે એક યુપીઆઈ આઈડી આવેલું હોય છે જે અહીંયા તમારે આ રીતે ટાઈપ કરીને આગળ જવાનું હોય છે અને વેરીફાઈ કરતાં તમને બતાવશે કે તમારું યુપીઆઈ વેલિડ છે કે નહીં જો વેલિડ હશે તો વેરીફાઈડ જેવો તમને મેસેજ અહીંયા બતાવે છે અને પછી તમે યુઝ ધીસ પેમેન્ટ મેથડ પર ક્લિક કરતાં તમારું પેમેન્ટ ડિડક્ટ થઈ જશે પછી ચોથો ઓપ્શન ઈએમઆઈ છે ઇએમઆઈ એટલે ઇક્વેટેડ મની ઇન્સ્ટોલમેન્ટ જે તમારા પ્રોડક્ટની ટોટલ પ્રાઇઝ જે હોય એને તમારા ટોટલ ઇન્સ્ટોલમેન્ટ ધારો કે થર્ટી સિક્સ ત્રણ વર્ષની અંદર તમારે ચૂકવવી હોય તો ટોટલ થર્ટી સિક્સ મંથ હોય તો ટોટલ એમાઉન્ટને થર્ટી સિક્સ ઇન્ટરેસ્ટ સાથે ડિવાઈડ કરવામાં આવે છે અને દરેક મંથની ફિક્સ ડેટ ઉપર તમારું ઇન્સ્ટોલમેન્ટ તમારા બેંક એકાઉન્ટમાંથી એ એમેઝોનની સાઇડ ઉપર જે પણ વેન્ડર હશે એના વેન્ડરમાં જમા થાય છે અને પાંચમું ઓપ્શન છે સી ઓડી જેનું ફૂલ ફોર્મ છે કેશ ઓન ડિલિવરી ઘણા લોકો જો પૈસાની તાત્કાલિક સગવડ ના હોય તો કેશ ઓન ડિલેવરીનો ઓપ્શન ઉપયોગ કરીને સમયગાળો પણ નક્કી કરી શકે છે સમયગાળામાં જો તમને આનો ફાયદો છે કે તમને જો કોઈ વસ્તુ કે આઈટમ પસંદ આવતી નથી તો તમે પૈસા આપ્યા પહેલાં પણ એને રિજેક્ટ કરીને પાછી રિટર્ન કરી શકો છો તો આ જુદા જુદા આ પાંચ મેથડ દ્વારા ઈ કોમર્સ સાઇટ ઉપર ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે આપને આજના પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે એવી આશા રાખું છું આપ સૌનો આભાર